नमस्कार बाळ मित्रों, आज आप धोरण 4 गुजराती पाठ्यपुस्तकनी अंदर पाठ नंबर 8 पत्र लखवानी मजा आ एकमनी शब्द समझूती अने स्वाध्यायना विषे चर्चा करवाना छीए। माटे वीडियो पर बन्या रहो, वीडियो ने एक लाइक आपो, त्यारबाद अमारा वीडियो ने शेर करवा माटे व्हाट्सएप फेसबुक जेवी अन्य एप्लिकेशन अंदर अमारा वीडियो जरूर शेर करो। त्यारबाद अमारी चेनल सब्सक्राइब करो, बाजू में रहेलो बेल आइकन प्रेस करो, त्यारबाद ओल पर प्रेस करो जेथी आवनारा अमारा नवा वीडियो सौथी पहेला तमने मळी रहे। कॉमेंट बॉक्स में कॉमेंट जरूर करो। दोस्तों शुरू करिए धोरण 4 गुजराती पाठ्यपुस्तकनी अंदर पाठ नंबर 8 पत्र लखवानी मजा एकमनी शब्द समझूती अने स्वाध्यायनी चर्चा। नमस्कार बाळ मित्रों, धोरण 4 ना बाळको गुजराती पाठ्यपुस्तक काटे जेना पाना नंबर 40 काढो। पाना नंबर 40 ऊपर तमे जो तो ऊपर लख्यु छे पाठ नंबर 8 पत्र लखवानी मजा। बाळ मित्रों आने पहला आ पाठ नंबर 8 पत्र लखवानी मजा एकमनी में समझ आपी थी एनो वीडियो में बनाव्यो हतो। एनो वीडियो तमारे जो हो तो ऊपर आई बटन अंदर जोवा मळशे, आई बटन पर क्लिक यूट्यूब में तमे वीडियो जोई शकशो। तो बाळ मित्रों हवे शुरू करिए आ एकमनी शब्द समझूती। पाना नंबर 43 काटो, एनी ऊपर तमे जो तो ऊपर लख्यु शब्द समझूती। बाळ मित्रों तमारे गुजराती नो चोपड़ो जे विषय नो बनावेलो होय ए काढवानो छे। एनी अंदर सौथी पहला ऊपर तमारे लखवानो छे पाठ नंबर 8 पत्र लखवानी मजा अने एना लेखक नु नाम तमारे लखवानो रहेशे एक लीटीनी नीचे। त्यारबाद बाळ मित्रों आपणे एक लीटी छोड़ी अने शब्द समझूती लखीशुं। शब्द समझूती हुं समजावुं, तमे ए प्रमाणे लखी नाखजो अने ए शब्द समझूती पते पछी तमारे स्वाध्याय लखवानुं रहेशे। तो बाळ मित्रों शुरू करिए शब्द समझूती। अहीं जोईए आपणे संबोधन, એનો જવાબ થશે બોલાવવા વપરાતો શબ્દ સાદર આદર માન સાથે પિનકોડ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે ભાષાકીય ભૂલો ભાષાને લગતી ભૂલો મોકળાશથી ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના લી લિખિત અંગ અથવા પત્ર લખનાર। બાળ મિત્રો અહીં જે આપ્યા છે શબ્દો પહેલા નંબરે જે સંબોધન લખ્યું છે એ બાદ આપણે બે લીટા કરીશું અને જે કાળાક્ષરથી લખીશું એ સામેના જવાબ લખીશું। હવે શબ્દ સમજૂતી પૂરી થયા બાદ એક લીટી છોડી અને ચોપડાની અંદર આપણે સ્વાધ્યાય લખીશું। એ લખ્યા બાદ આપણે જે એક નંબર આપ્યો છે પ્રશ્ન એ આપણે જોઈએ અને એ પણ તમારે એક લીટી છોડીને લખવાનો રહેશે। એક, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એક, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? જવાબ આપો બાળકો। સરસ જવાબ, અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે। બે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? જવાબ આપો। સરસ જવાબ, દિવાળીમાં મીઠાઈ ખાઈને મજા કરવાની છે। ત્રણ, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? જવાબ આપો। સરસ જવાબ, વડીલને પૂજ્ય અને આદરણીય શબ્દોથી સંબોધન થાય છે। ચાર, પત્રના અંતે શું લખાય છે? બાળ મિત્રો જવાબ આપો। સરસ જવાબ, પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લી સ્નેહાધીન અયના નમસ્કાર એ રીતે લખી શકાય। બે, પત્ર લેખનમાં શી શી કાળજી લેવી જોઈએ? બાળ મિત્રો આ પ્રશ્નનો હું જવાબ વાંચું, તમે ધ્યાન આપો। બાળ મિત્રો પાના નંબર 44 ઉપર મેં આનો જવાબ લખેલો છે અને હું વાંચું, જુઓ। પત્ર લેખનમાં નીચે મુજબની કાળજી લેવી જોઈએ। લખાણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય। બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય। બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય। અક્ષરો ખૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં શેકશાક ન હોય। અક્ષરોનો વળાંક એક સરખો જ હોય। વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય। લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય। પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય। બાળ મિત્રો આ ઉપરની જે માહિતી આપી છે એટલી કાળજી આપણે રાખવી જોઈએ। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3। તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો, પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો। શું કરવાનું છે સમજ્યા ને? હા, તમારા ઘરે જે પત્ર આવ્યો હોય એ તમારા વર્ગમાં એટલે સ્કૂલમાં લાવવાનો છે અને વર્ગની અંદર તમારે એને વાંચવાનું રહેશે। હવે જોઈએ એના પ્રશ્નો આપ્યા છે, પ્રશ્નો પરથી આપણે જવાબ મેળવવાના છે। એક, પત્ર કોણે લખ્યો છે? જવાબ આપો। સરસ, પત્ર મારા મિત્રએ લખ્યો છે અથવા તમારા કાકાએ લખ્યો છે એ રીતે મારા દાદાએ લખ્યો છે એમ। બે,
पत्र पर क्यूँ सरनामू से? जवाब, अँ पत्र पर गाम तमारे लखवानुं रहेशे, तालुको, जिल्लो अने पिनकोड तमारो लखवानो रहेशे। हवे जोईए त्रण, पत्र पर कई तारीख लखेली छे? जवाब, पत्र पर तारीख 5/10/2020 लखेली छे। चार, पत्र पर पोस्ट ऑफिसनो सिक्को ने तारीख वंचाय तो लखो। पत्र उपर जे तारीख ने जे सिक्को लगायो होय वांचो जे, तो तमारी आज जे पत्र मळ्यो होय एनी तमारे जे सिक्को होय आजूबाजूना जे गामनो ए तमारे जे पोस्ट ऑफिसनो ए सिक्कानुं नाम लखवानुं छे अने तारीख लखवानी रहेशे। हवे जोईए बाळમિત્રો प्रश्न नंबर 4। नीचेना दरेक शब्द विषे एक के बे वाक्यमां लखो, एटले के जवाब तमारे एक अथवा बे वाक्यमां जवाब लखवानो रहेशे। जोईए, एक टपाली। जवाब आपो बाळકો, સરસ। ટપાલી ટપાલ અને પરબીડિયા લાવી ગામમાં વહેંચે છે। બે કમ્પ્યુટર, કમ્પ્યુટર મારા ઘરે છે। ત્રણ મોબાઈલ, મોબાઈલથી અમે અમારા ભાઈબંધ સાથે વાત કરીએ છીએ। ચાર ટપાલ પેટી, ટપાલ પેટીમાં ટપાલ લખાય છે। બાળમિત્રો, અહીં પાના નંબર 43 આપણે પૂરું કર્યું છે, હવે જોઈએ પાના નંબર 44। પાના નંબર 44 ઉપર જોઈએ તો 5 નંબર કબૂતર, સફેદ કબૂતર અમારા ઘરે આવે છે। હવે 5 નંબર, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો, વાક્યનું અનુલેખન કરો। શું કરવાનું છે બાળકો? હા સરસ, જે વાક્ય બોલતા હોય એના વિશે લખવાનું છે અને એ વાક્ય ફરીથી લખવાનું છે આપણે। એક સાહેબ પત્ર કેવી રીતે લખાય? બાળકો બોલો, સરસ, વસંત બોલે છે અને પછી લખવાનું આ રીતે, આ રીતે સાહેબ પત્ર કેવી રીતે લખાય। બે બાળ દોસ્તો વેકેશનમાં શું કરશો? કોણ બોલે છે બાળ મિત્રો? સરસ, અશોકભાઈ। હા તો આ રીતે લખવાનું, અશોકભાઈ બોલે છે, બાળ દોસ્તો વેકેશનમાં શું કરશો? ત્રણ મને તમારી બહુ યાદ આવે છે। જવાબ આપો બાળકો, સરસ, અશોકભાઈ બોલે છે, મને તમારી બહુ યાદ આવે છે। પ્રશ્ન નંબર 6, પોસ્ટ ઓફિસની મુલાકાત લ્યો, ત્યાં શું શું મળે છે, દરેકની કિંમત કેટલી છે, નોંધ કરો। શું કરવાનું છે બાળકો? હા, પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની છે, ત્યાં શું શું મળે છે, દરેકની કિંમત કેટલી છે એની તમારે નોંધ કરવાની છે અથવા એના વિશે લખવાનું છે। હું મારા કાકા સાથે પોસ્ટ ઓફિસમાં ગયો હતો, ત્યાં અલગ અલગ સાહેબ અને અલગ અલગ બેન બેઠા હતા, ત્યાં તે પોતપોતાનું કામ કરતા હતા, ત્યાં રેવન્યુ સ્ટેમ્પ, કવર, ટપાલ, ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે મળે છે, ત્યાં આપણું ખાતું ખોલાવી શકાય છે અને દરેકની કિંમત અલગ અલગ હોય છે। જે સ્ટેમ્પ, રેવન્યુ, કવર, જે ટપાલ ટિકિટો, મની ઓર્ડર હોય કે જેની ઉપર જે ટિકિટો લગાવવાની હોય તો એની બધી કિંમતો અને ટપાલની કિંમત અલગ અલગ હોઈ શકે છે। બાળમિત્રો, અહીં મેં પ્રશ્ન નંબર 1-6 એટલે કે સ્વાધ્યાય અહીં પૂરું કર્યું છે, જે પાના નંબર 44 ઉપર પ્રશ્ન નંબર 2 મેં લખેલો છે, તમારે જવાબ લખવાનો થાય તો ત્યાંથી તમે લખી શકો છો। પાછળ લખવાનું કારણ એ છે કે અગાઉ એમાં જગ્યા હતી નહીં, એટલે મેં પાછળના પત્તે આ પ્રશ્નનો જવાબ સમાવી દીધો છે। બાળમિત્રો, આ સ્વાધ્યાય મેં લખ્યું છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકનો જે ચોપડો બનાવ્યો હોય ગુજરાતી વિષયનો એની અંદર તમારે આ સ્વાધ્યાય લખવાનું રહેશે। બાળમિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારી આજુબાજુમાં મિત્રોમાં જરૂર શેર કરજો, જેથી બાળકો પણ આ એકમનું સ્વાધ્યાય સરસ રીતે લખી શકે। બાળમિત્રો, આજે આટલા સુધી, મળીશું એક આવા સરસ મજાના નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપશો, આવજો, જય હિન્દ, જય ભારત।